રાજ્ય સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના બહાર પડાઈ છે ત્યારે ભુજની નાગરિક બેંકની શાખા દ્વારા અત્યાર સુધી 500 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે। ચોક્કસપણે આ વૈશ્વિક મહામારીમાં રાજ્ય સરકારના બડા સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈએ જ્યારે લોકોને ફરી બેઠા કરવાનું કામ કરવા માટે થઈને એક આત્મનિર્ભર યોજના 1 લાખ રૂપિયાની 2% માત્ર વ્યાજે આપવા માટે સહકારી બેંકોને જે ઉત્તરદાયિત્વ આપવા માટેની જવાબદારી આપી એ માટે પહેલા એમને મુખ્યમંત્રીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સાથે સાથે આ 1 લાખ રૂપિયાની યોજના સહકારી ક્ષેત્રમાં સહકારી કાયદાના નીતિ નિયમો પ્રમાણે અને RBIની ગાઈડલાઇન્સ મુજબ કરવાના રહે છે। એ દ્રષ્ટિએ અમે ફક્ત ને ફક્ત 50 રૂપિયાના નોમિનલ સભાસદ એક આપીને અને એને મેમ્બરશીપ તરીકે લઈ અને નાના વર્ગના તમામ જે લોકો 2 મહિના દરમિયાન પછી એ પરસાણનો ધંધો કરતો હોય, પછી દરજીનો હોય કે ઇલેક્ટ્રિશિયન હોય કે પછી સુથારી કામ હોય કે કોઈ પણ નાના વર્ગનો જે કંઈ છે, આ 2 મહિના દરમિયાન એમણે ધંધા રોજગાર બંધ રહ્યા છે તો એ ફરીથી પોતાના ધંધા રોજગાર માટે કાર્યરત થાય એ માટે થઈને ભુજ શાખા અત્યાર સુધી 500 ફોર્મનું વિતરણ થઈ ચૂક્યું છે। પણ વધુમાં વધુ આ લોકોને ઉપયોગી થવા માટેનો અમારો પ્રયાસ છે। ભૂતકાળમાં પણ અમે નાના માણસોની મોટી બેંક તરીકેનો અમારો જ્યારે કાર્યરત બન્યું છે ત્યારે આ વખતે પણ સહકારી કાયદાના નીતિ નિયમો મુજબ અને આપણે જેમ સલામત રહીએ, તંદુરસ્ત રહીએ એ રીતે આર્થિક રીતે શેર હોલ્ડરોનું પણ હિતને ધ્યાનમાં રાખી આ બેંક આખરે તો શેર હોલ્ડરો એના માલિક છે તો સહકારી સંસ્થા પણ સલામત અને સુરક્ષિત ધ્યાનમાં રાખી આર્થિક રીતે એમને કોઈ મુશ્કેલી ન પડે એ માટે લોન લેનારને પણ જાગૃત બનાવીએ અને સાચા લોકો જે છે એ લોન લેનાર માટે થઈને નાગરિક બેંકમાં આપના માધ્યમથી હું કહેવા માગું છું અને એ કોઈ પણ વ્યક્તિ હશે એ ફક્ત સામાન્ય આધારો રજૂ કરશે એ જ એને અહીંયા આવી અને લોન માટે આવશે। આ ચોક્કસપણે એક સલામતીને આર્થિક રીતે બેંકે પોતાનો એક નિર્ણય કરેલો છે અને એ નીતિ નિયમો દરેક બેંકને કરવાનો અધિકાર રાજ્ય સરકારે આપેલો છે ત્યારે અમે એ કોઈપણ ધંધો કરતો હશે અને લોન લેનાર હશે તો એના પાસે એનો પ્લોટ, દુકાનનો કે મિલકતનો કોઈ આધાર હશે એ ફક્ત આધાર બતાવવાનો રહેશે, એનું કોઈ પણ પ્રકારનું મોર્ગેજ કે સ્ટેમ્પ ડ્યુટી કે કશું કરવાનું નથી જેથી એના મગજમાં એમ રહે કે મારે આ લોન ભરપાઈ પરત કરી અને બેંકને પાછા નાણાં આપવાના છે। જ્યારે 2% દરે સામાન્ય દરથી જ્યારે લોન આપવાની હોય ત્યારે બેંકોની પણ સલામતીનો વિચાર ચોક્કસપણે વિચારવો જોઈએ। એ દ્રષ્ટિએ અમે લોકોને ઉપયોગી બનીએ સાથે જે લોન લેનાર છે એ પણ પોતે ચોકસાઈપૂર્વક નિયમિત હપ્તા ભરે, 6 મહિના પછી એને જ્યારે હપ્તા અને વ્યાજ ભરવાનું છે ત્યારે બેંક પણ એમાં વધુ સક્રિય થઈ અને રોજે રોજ ધંધો કરતા હશે એને અવેરનેસને જાગૃતિ દ્વારા બેંકમાં આ નાણાં પરત જમા થાય એવું બેંક પણ આપના માધ્યમથી કહેવા માગે છે। કોઈ પણ પ્રકારે જે લોન લેનાર હશે એ પોતા પાસે જો આધાર નહીં હોય તો અન્ય જે એમના સગાવાલા કે સંબંધી આપે જે કીધું એ રીતે ફક્ત માતા પિતા નહીં પણ કોઈ એવા હિત સંબંધી હશે તો પણ એની દસ્તાવેજનો આધાર રજૂ કરશે પણ ત્યારે એને એક કિસ્સામાં અમારે એને જામીન તરીકે જોડવા પડશે, અધરવાઇઝ પોતાના કોઈ આધાર હશે તો અમે એમાં જામીન નથી જોડવાના। અન્યથા જે કોઈ પ્રકારની મિલકતના કોઈના આધાર રજૂ કરે તો એને જામીન તરીકે અમે જોડીશું। આ લોન સ્વાભાવિકપણે જે રીતે સરકારે ગાઈડલાઇન આપી છે એ મુજબ 6 મહિના સુધી કોઈ હપ્તા કે વ્યાજ નથી લેવાનું, એની 6 મહિના પછી શરૂઆત છે અને 30 સરખા હપ્તા, ટોટલ એનો 36 મહિનાનો પીરિયડ છે, 3 વર્ષ માટેની લોન છે એટલે 30 હપ્તામાં 3500 રૂપિયા જો એ 1 લાખ રૂપિયાની લોન લે તો સરકારે કીધું છે। સાથે સાથે અમે પણ જેને જેવી જરૂરિયાત હશે 25,000થી માંડીને 1 લાખ સુધી કોઈ એવાને સામાન્ય રકમની જરૂર હશે તો 25,000 આપશું, 50,000ની જરૂર હશે તો 50,000 આપશું અને 75,000ની જરૂર હશે તો 75,000
એ સ્લેબમાં 1,00,000 સુધી, જો નાની રકમ લેશે તો એનો બહુ નાનો હપ્તો આવશે, અને 1,00,000 રૂપિયા સુધી લેશે તો એને 3,500 રૂપિયા. બધાનું મેં માત્ર એટલા માટે સ્પષ્ટતા કરી કે સરકારે ગાઈડલાઇન્સ કોને ન મળી શકે, એ ન મળી શકવામાં ફક્ત સરકારી કર્મચારીઓ, અર્ધ સરકારી કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને બોર્ડ નિગમ કે કોર્પોરેશન, એ સિવાય તમામ વર્ગના, પછી કોમ્પ્યુટરનું પોતે જાતે બેસીને ઘરે કામ કરતો હોય ને 2 મહિનાથી કાંઈ ન કરી શક્યો હોય, અને એના માટે કોઈ આધાર પુરાવાની અમે આવશ્યકતા નહીં રાખી. ફક્ત એ કામ કરે છે એ સેલ્ફ ડિક્લેરેશન, અન્યથા કોઈ પણ વેપારી એસોસિએશનનો આધાર, અથવા તો બેંક દ્વારા અમારા ઓફિસર નિરીક્ષણ કરીને જાતે ખાતરી કરશે કે આ માણસ ખરેખર અર્થમાં ધંધો કે વ્યવસાય કરતો હતો, એ ખાતરી થતાં અમે એ વ્યક્તિને ચોક્કસપણે સિમ્પલ સોગંદનામુંની પેપર ઉપર જ સેલ્ફ ડિક્લેરેશન. એટલે અમે કોઈ પણ પ્રકારના, માત્ર ને માત્ર આપને કીધા 50 રૂપિયાનું એક સભાસદના ખર્ચ સિવાય 1 રૂપિયાનો ખર્ચ નથી, અને એના ચેક એના ખાતામાં જમા કરી દીધી છે. અને 525 કરોડ રૂપિયા જેવું જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમારી 36 બ્રાન્ચ વચ્ચે આવડું મોટું બજેટ રાખ્યું છે, ત્યારે દરેક શાખા પોતપોતાની મર્યાદામાં અને જરૂર જણાય તો વધુ સંખ્યામાં લોકો આવશે તો પણ બોર્ડ એને મંજૂરી ચોક્કસપણે આપશે. મિલકત આપે જે કીધું, આધાર, સગા સંબંધીઓ કે માતા પિતા, પણ એક કુટુંબમાં 3 જણા વ્યવસાય કરતા હશે તો એક મિલકત ઉપર 3 જણાને પણ લોન મેળવવા પાત્ર રહેશે. વધુમાં વધુ અમે 4 લોકોને લોન આપીશું. એવું નથી કે એક કુટુંબમાં 2ને જ આપશું કે 1ને જ આપશું, પણ એ કુટુંબમાં અલગ અલગ પ્રકારનો, કોક કોમ્પ્યુટરનો, કોક એટલે બીજો, એવા 3-4 અલગ પ્રકારના કુટુંબમાં ધંધા કરતા હશે તો એક મિલકતના આધાર ઉપર એમને 4 વ્યક્તિઓને અમે લોન આપીશું ચોક્કસપણે. આપણે સારો સવાલ કર્યો છે. પ્રાઇવેટને પણ અમે ફક્ત એનો આધાર રજૂ કરશે કે ભાઈ મારી પાસે આ નોકરી કરતો હતો 2 મહિના પહેલાં કે જ્યારે આપણું મામરી શરૂ થઈ, તો એને પણ લોન આપવા પાત્ર થશે.